વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવ્યા. લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ થયા. જનમેદનીએ મોદી મોદીના નારા લગાવ્યા, પણ કચ્છની અછતની સ્થિતિ અંગે કોઈ જ ઉલ્લેખ ન થયો. આવા અનેક ટિપ્પણીઓ અને મુદ્દાઓ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે. તો જોઈએ અહેવાલ વિગતવાર. MMTPA LNG, મુંદ્રા GSPC LNG લિમિટેડ અને અંજાર મુંદ્રા ગેસ ટ્રાન્સમિશન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે સંપન્ન થયું. વડાપ્રધાન અંજાર તાલુકાના સત્તાપર ગામે બનાવાયેલ વિશાળ મંચ ઉપરથી ઉદ્ઘાટનો સંપન્ન કર્યા હતા. વિશાળ ડોમમાં જનમેદની ઉમટી પડી હતી. સત્તાપર ગામે જવા માટે રસ્તો સિંગલ પટ્ટીમાં હોવાથી સભામાં જવા તથા સભા પૂર્ણ થયેથી પાછા વળવા સમયે ટ્રાફિક જામ થયો હતો અને સ્કૂલ બસ તથા અનેક લોકો તડકામાં ટ્રાફિકને કારણે પરેશાન થયા હતા. ડોમમાં પણ પંખાની ઘણી ઓછી સંખ્યાથી ભાદરવાની ગરમીથી લોકો સેકાયા હતા. વચ્ચે વચ્ચે પાણીના ફુવારાથી રાહત થતી હતી. વડાપ્રધાનની સભા અને પ્રવચનમાં મોદી મોદીના નારા હાજર રહેલ લોકોએ લગાવ્યા હતા અને મોદીજી સફેદ કપડામાં અને બોર્ડરવાળા દુપટ્ટાથી શોભતા હતા. તેમના જીવનને લગતી એક ફિલ્મ પણ મોદી આવતા પહેલા લોકોને બનાવવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેજ ઉપરથી જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. ભારત માતા કી વંદે વંદે વંદે. મુખ્યમંત્રી અને કેબિનેટના સાથીદારોએ મોદીજીનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. ભારતીય જનતા પાર્ટી કચ્છ એકમે પણ ફૂલહારથી અને સ્મૃતિચિહ્ન મોદીજીનું સ્વાગત કર્યું હતું. સ્વાગત કરી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયા, માનનીય કેબિનેટ મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ, માનનીય મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર, માનનીય મંત્રી શ્રી પરબતભાઈ પટેલ, માનનીય મંત્રી શ્રી વાસણભાઈ આહીર, ફૂલહારથી ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યું છે. સાથે જ ગોવર્ધન પર્વતની નિશ્રામાં રાધા કૃષ્ણની આ મૂર્તિ દ્વારા કચ્છની પરંપરાગત કોટી અને શાલ, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ તથા કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે, પ્રદેશ મહામંત્રી શ્રી વલમજીભાઈ હુંબલ, પ્રદેશ મહામંત્રી શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રીનું થઈ રહ્યું છે સ્વાગત. વિશાળ કદના ફૂલહાર, કચ્છી પાઘડી, કચ્છી સ્ટોલ અને શાલ દ્વારા સ્વાગત પ્રવચન ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યું. સમગ્ર ભારતના 125 કરોડ લોકોના હૃદય સમ્રાટ આપણા ગુજરાતના પનોતા પુત્ર અને કચ્છના તો સવાયા કચ્છી એવા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી. વડાપ્રધાન મોદીએ ગેસ સંબંધિત પ્રોજેક્ટને રાષ્ટ્રને સમર્પિત કર્યા, જેમાંથી પહેલી રૂપિયા 5041 કરોડના ખર્ચે GSPC LNG લિમિટેડનો મુંદ્રા ખાતે 5 MMTPA LNG ટર્મિનલ પ્રોજેક્ટ. રૂપિયા
કરોડના ખર્ચે નિર્મિત જીએસપીએલ ઇન્ડિયા ગેસ નેટ લિમિટેડનો પાલનપુર પાલી બારમેર ગેસ ટ્રાન્સમિશન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે, જેનું માનનીય પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્તે આજે ઉદ્ઘાટન થયું. ખૂબ ખૂબ આભાર માનનીય પ્રધાનમંત્રીશ્રી તેમજ સર્વે મંચસ્થ મહાનુભાવો. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા નવી ગેટકો પ્રવહન વર્તુળ કચેરી અંજાર. છાસઠ કેવી બાંદ્રા નાના સબસ્ટેશન તાલુકો ભુજ. છાસઠ કેવી ખારોઈ સબસ્ટેશન તાલુકો ભચાઉ. છાસઠ કેવી ડીસી 5 સબસ્ટેશન તાલુકો ગાંધીધામની લોકાર્પણ વિધિ. તથા 66 કેવી રાતા તળાવ સાપેડા સબસ્ટેશન તાલુકો અંજારની ભૂમિપૂજન વિધિ. શ્રી નરેન્દ્રભાઈ મોદી માનનીય પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્તે તેમજ શ્રી વિજયભાઈ રૂપાણી માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આજરોજ સંપન્ન થઈ. આભાર. વંદે માતરમ. પ્રધાનમંત્રીએ લોકોને સંબોધન કર્યું અને કચ્છીમાં કચ્છીઓના હાલચાલ પૂછ્યા. મુજા કચ્છી ભા ભેણો ક્યાંયો, ગરમી કેડી આય, આય મણે કે જજ્જા જજ્જા રામ રામ. પ્રવચન દરમિયાન સાંસદ વિનોદ ચાવડાનો ખાસ ઉલ્લેખ કરી વખાણ કર્યા, જે સૌ ઉપસ્થિત રાજકીય લોકોએ 2019ના સંદર્ભમાં નોંધણી લીધી હશે. લોકસભાના મારા સાથી અને સદાય સક્રિય અને હસતા રહેનાર ભાઈ વિનોદ ચાવડા. કચ્છીઓ વર્ષમાં 2 વખત કચ્છમાં આવે છે, તે માદરે વતનના પ્રેમની અસર મને પણ થઈ છે અને હું પણ આવી રહ્યો છું, તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. મને પહેલા એમ થતું કે દુનિયામાં કોઈ પણ ખૂણામાં કચ્છી રહેતો હોય, પણ 12 મહિનામાં 1-2 વાર અહીં આવે નહીં તો એને ચેન ન પડે. પણ મને ખબર નહોતી પડતી કે આમ કેમ થાય છે, પણ મને થાય છે. કચ્છની ગરમીનો ઉલ્લેખ કર્યો અને કચ્છના પ્રેમને માથું નમાવીને નમન કરું છું, તેમ કહ્યું. આવી ગરમીમાં અને ભાદરવા મહિનાની ગરમી, ચામડી ચીરી નાખે એવી ગરમી, અને એમાં આશીર્વાદ આપવા માટે આટલો મોટો જનસેલાબ ઉમટી પડે, આપના પ્રેમને આપના આશીર્વાદને માથું નમાવીને નમન કરું છું. પ્રધાનમંત્રીએ 6000 કરોડના ખર્ચે બનેલ પ્રોજેક્ટના લોકાર્પણ અંગે જણાવ્યું કે આજે મને અંજારની આ ધરતી પરથી લગભગ 6000 કરોડ રૂપિયા એની યોજનાઓનું લોકાર્પણ,
યા તો શુભારંભ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. એક જમાનો હતો, 6 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હોય તો આમ જય જયકાર થઈ જતો હોય, અરે 6 કરોડ રૂપિયા. આજે એક જ કાર્યક્રમમાં 6000 કરોડ રૂપિયાનું આવ્યું છે. દુનિયાને નવી બારાખડી શીખવાડી છે તેવી વાત કરી, કચ્છીઓને પોરો ચડાવ્યો. કચ્છનો ક અને ખ ખમીરનો ખ. વડાપ્રધાને કહ્યું કે મને ત્રીજા ટર્મિનલ મથક લોકાર્પણ કરવાનો મોકો મળ્યો છે, તેમ જણાવ્યું. કદાચ હું જ ભાગ્યવાન છું કે જેને ત્રીજા એલએનજી ટર્મિનલના ઉદ્ઘાટનનો મોકો મળે છે. વડાપ્રધાને કહ્યું કે ગેસ બેઝ હિન્દુસ્તાન રાષ્ટ્ર નિર્માણ માટે આગળ આવ્યું છે. ગેસ અત્યારે રાજસ્થાન સુધી જશે અને ભવિષ્યમાં પંજાબ પણ પહોંચશે, તેમ જણાવ્યું. વડાપ્રધાને ઘરેલુ ગેસ કનેક્શન આપવાની 4 વર્ષની સીધી વાત કરી. જીવન મેં ઉર્જા કિસ રૂપ મે અનિવાર્ય હો ગઈ હૈ, જબ ઉર્જા નહીં હોતી હૈ તબ પતા ચલતા હૈ કે જીવન કૈસા ઠહેર ગયા હૈ. અને આ દેશની સેવા કરવાનું મોટું કામ, અને આ બધી યોજનાઓ માત્ર ગુજરાત માટે નહોતી, જ્યારે શરૂ કરી ત્યારે પણ ખબર હતી કે આ દેશને આજ નહીં તો કાલ ગેસ બેઝ ઇકોનોમી તરફ જવાનું જ છે, અને જવા માટે ગુજરાતનો સમુદ્ર તટ હિન્દુસ્તાનની સમૃદ્ધિનું પ્રવેશ દ્વાર બની શકે છે, અને આપણે બનાવી દીધું. પાલનપુર સે પાલી, પાલી સે બાડમેર, રાજસ્થાન કે જીવન કો એક નવી ઉર્જા મિલેગી, ઇસસે રાજસ્થાન કે આર્થિક વિકાસ કી યાત્રા કો તાકાત મિલેગી. ઓર મામલા યહાં નહીં રુકેગા, યે આકર કે પંજાબ મેં ભી પાઇપલાઇન કે દ્વારા પંજાબ કી ધરતી કો ભી ગેસ બેઝ ઇકોનોમી તરફ જાને કે લિયે અવસર દેગી. મહિલાઓની ચિંતા કરીને ગેસ કનેક્શન અંગે મા દીકરીઓની વાત કરી. એક માં જ્યારે લાકડા સળગાવીને, કોયલા સળગાવીને ચૂલો પર રસોઈ બનાવતી હોય છે, ત્યારે એક દિવસમાં 400 સિગારેટનો ધુમાડો એના શરીરમાં જતો હોય છે, એ માની તબિયતના હાલ શું થાય? કોઈએ તો એને બચાવવું પડે કે ન બચાવવું પડે? અને એટલે ગેસનો ઉપયોગ સામાન્ય માનવીની જિંદગીમાં પણ કેવી રીતે સુખ સંપન્ન અવસ્થા તરફ લઈ જવાનો અવસર બની શકે, એ કામ આપણે કરી બતાવ્યું છે. પ્રધાનમંત્રી ટુરિઝમના વિકાસ માટે પણ બોલ્યા. આવનારા દિવસોમાં ટુરિઝમ વિકાસની એટલી મોટી સંભાવનાઓ પડી છે, દુનિયા આખી ભારત તરફ આકર્ષાઈ રહી છે. તમે બધા કચ્છના છો ને, આ હું મુખ્યમંત્રી બન્યો તો એના પહેલા અહીંયા સફેદ રણ હતું કે નહોતું? સાચું બોલો, હતું કે નહોતું? ડોક્યુ એ કરતા હતા કોઈ દી? આમે જોતા હતા? અને આજે આખી દુનિયા ત્યાં આવે છે કે નહીં? આ તાકાત કચ્છમાં પડી છે, આ તાકાત હિન્દુસ્તાનના દરેક જિલ્લામાં પડી છે. આવશ્યકતા છે એને સમય પર ઉપયોગ કરવાની. કચ્છના રણ અંગે તેમણે કટાક્ષમય ભાષામાં અગાઉના શાસકો માટે વાત કરી. દેશમાં વીજળીની સ્થિતિ અંગે પણ વડાપ્રધાને સરકારે કરેલ કામની વાત કરી. કચ્છ કઈ રીતે ટુરિઝમ દ્વારા કમાઈ રહ્યું છે, આવકના સ્ત્રોત વધ્યા છે, તેમ જણાવ્યું. તો મને કહેવામાં આવ્યું, સાહેબ દેશમાં 18000 ગામ એવા છે કે જે હજુ પણ 18મી શતાબ્દીમાં જીવે છે, ત્યાં અંધારું છે, ક્યારેક ત્યાં વીજળી નથી પહોંચી. મેં અમારા બાબુઓને પૂછ્યું કે ભાઈ કેટલા વર્ષ લાગે પહોંચાડવી હોય તો કે સાહેબ 7-10 વર્ષ લાગે.
મેં કહું કે એક તો કમ કરો યાર, જલ્દી આપણે આપીએ. સાહેબ બહુ મુશ્કેલ છે. એક દી મેં લાલ કિલ્લા પરથી કહી દીધું, મારે 1000 દિવસમાં 18000 ગામોમાં વીજળી પહોંચાડવી છે. અને ભાઈઓ બહેનો, ગર્વપૂર્વક કહું છું કે મારા સાથીઓ મંડી પડ્યા સરકારના બધા લોકો, અને 1000 દિવસ પૂરા થાય એના પહેલા આ દેશના 18000 ગામમાં વીજળી પહોંચી ગઈ. અને ટુરિઝમનો લાભ શું છે એ હવે કચ્છીને ભાષણ આપીને સમજાવવું પડે એવું નથી, એને અનુભવ કરી લીધો છે કે ખાલી રણોત્સવમાં કરોડો રૂપિયાનો વેપાર કચ્છની ધરતી પર થાય છે. સામાન્ય રમકડા બનાવનારાના રમકડા વેચાય, ચિત્ર બનાવનારના ચિત્ર વેચાય, હેન્ડીક્રાફ્ટ કરનારાને હેન્ડીક્રાફ્ટ વેચાય, હેન્ડલૂમ બનાવનારનું હેન્ડલૂમ વેચાય, સામાન્ય માણસ પણ કમાય, માવો વેચવાનો માવો પણ વેચાય. નામ લીધા વગર વિરોધ પક્ષ ઉપર પ્રહાર કરતા કહ્યું કે કેટલાક લોકો નિરાશામાં જીવતા હોય છે એમ જણાવી સ્વચ્છતા મિશન અભિયાન અંગે વાત કરી. પણ કેટલાક લોકો નિરાશામાં ડૂબેલા હોય, એમને બધું નિરાશા ભર્યું દેખાય. સ્વચ્છતાની વાત કરીએ તો કે સ્વચ્છતા ક્યાંથી થતી હશે? થઈ કે ના થઈ બોલો? ટોયલેટ બન્યા કે ના બન્યા? હવે લોકોને સ્વચ્છતા ગમવા માંડી કે ના માંડી? બધા લોકો હવે સ્વચ્છતા માટે પ્રયત્ન કરે છે કે નથી કરતા? ભાઈ શરૂ તો કરો, કશું નહીં થાય, કશું નહીં થાય. એમાં 70 વર્ષ બગાડ્યા, હું ટાઈમ બગાડવા માટે નથી આવ્યો. મારે તો દેશને આગળ લઈ જવાનું. વડાપ્રધાનનું ભાષણ પૂરું થયું ત્યારે લોકોએ જોરદાર અભિવાદન કર્યું. અને એટલે ભાઈઓ બહેનો, મનમાં સંકલ્પ લઈને ચાલીએ છે, આ દેશના પ્રત્યેક બાળકને માટે પઢાઈ, પ્રત્યેક ખેતરને માટે સિંચાઈ, પ્રત્યેક યુવકને માટે કમાઈ, પ્રત્યેક બુજુર્ગને માટે દવાઈ, પઢાઈ, સિંચાઈ, કમાઈ, દવાઈ, જીવનની આ બધી આવશ્યકતાઓ પૂર્ણ કરવા માટે એક પછી એક યોજનાઓ લઈને આપે જે અમને જવાબદારી સોંપી છે એને પરિપૂર્ણ કરવાનો રાજ્ય સરકારમાં પણ ભરસક પ્રયાસ ચાલે છે, કેન્દ્ર સરકારમાં પણ ભરસક પ્રયાસ ચાલે છે. અને સદનસીબે અત્યારે તો ગુજરાતને પાંચે આંગળીઓ ઘીમાં છે, અને એનો લાભ જેટલો ગુજરાત ઉઠાવે એ ગુજરાતને સમર્પિત છે. ફરી એકવાર આપે સ્વાગત કર્યું, સન્માન કર્યું, આટલા બધા આશીર્વાદ દીધા, ફરી એકવાર આ કચ્છની ધરતીને નમન કરું છું, કચ્છના ખમીરને નમન કરું છું, કચ્છની સંકલ્પ શક્તિને નમન કરું છું, અને આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. બે મુઠ્ઠી બંધ કરીને પૂરી તાકાતથી બોલો, ભારત માતા કી. યસ્ય સર્વે સમારંભા પ્રજાહિતે સુનિશ્ચિતા જીવનમ શ્વસિતમ ચૈવ સદા કલ્યાણકારકઃ. જેમના દ્વારા આરંભાયેલા તમામ કાર્યો પ્રજાના હિતને સુનિશ્ચિત કરે છે એવા દેશ કલ્યાણને વરેલા માનનીય પ્રધાનમંત્રીશ્રીને વંદન કરીએ છીએ. સાથે જ આ કાર્યક્રમમાં પધારવા બદલ માનનીય પ્રધાનમંત્રીશ્રી, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી. ઉપસ્થિત શ્રોતાઓએ વડાપ્રધાનની સભા અંગે પ્રતિભાવો આપ્યા. કંકુબેન અંજાર, બહુ સરસ લાગ્યું, બહુ જ પ્રભાવિત છીએ અમે તો એનાથી, બહુ આનંદ આવ્યો અમને તો, બહુ જ સરસ લાગ્યો. અમને મોદીજી ઉપર બહુ જ ગર્વ છે, અમે તો એમના ઉપર પૂરી અપેક્ષા છે કે એ તો બહુ સારા સારા કામ કરવાના જ છે. જય શ્રી બેન, ગડપાદરથી. બહુ મસ્ત લાગ્યું, મોદીજી ઉપર ગૌરવ છે કે આવતા વર્ષે પણ ઈ જ આવવાના છે મોદીજી જ. નેરથી, નેરથી આવો, નેરના સરપંચ છે. સારું લાગ્યું, બધું બહુ સારું લાગ્યું. આ તો હજી આવીને બમને થાય કે આવતા વર્ષે આવે તો સારો. રક્ષા ગણાત્રા ભુજ, બહુ જ મજા આવી, અને આયોજન પણ બહુ સરસ હતું. અને 2019માં મોદી જ આવશે, આજે પહેલી વાર જોયા. એ સિંહ છે, ભારતના સિંહ છે, 70 વર્ષે સિંહ જાગ્યો છે ભારતમાં. ખુશ્બુ કોટરાણી,
બહુ જ સરસ, બહુ જ મજા આવી. મોદીને જોઈને જોશ આવી ગયો. નેહા ઠક્કર, અંજાર થી જ આવું છું. બહુ મજા આવી અને એમ થાય કે હજી જ મોદીભાઈ, નરેન્દ્ર મોદીભાઈ નું પ્રવચન સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ. બહુ મજા આવી. અજય આહિર, ક્યાંથી આવો છો? અંજાર વિધાનસભાના ખોખરા ગામથી. હા, સાંભળ્યા ના, ઘણી વખત સાંભળ્યા. છેલ્લા 10 વર્ષથી અમારે મોદીજી બહુ પ્રિય છે, એટલે ગમે એ સભા હોય અમે દરેક જગ્યાએ સાંભળવા જઈએ છીએ. કચ્છમાં કોઈ પણ સભા મોદીજી ની હોય અમે કોઈ કોરી મૂકતા નથી. દરેક સભામાં અમે મોદીજીને આદર્શ માની છે, એટલે સાંભળવા માટે જઈએ. 2019માં 100% મોદીજી આવી, એનાથી પણ લોકસભાની વધારે સીટો આવશે ઇન્ડિયામાં, એની ખાતરી આપી છે. એ રીતે વડાપ્રધાન તથા ગુજરાતના મુખ્યપ્રધાન કચ્છ આવ્યા. મોટી જનમેદની ઉમટી પડી. લોકોએ તેમના ભાષણને માણ્યું, પણ કોંગ્રેસના કહેવા મુજબ કચ્છમાં પ્રવર્તી અછત અંગે વાત ન કરી. હસ્તી બ્યુટી વર્લ્ડ આપની સુંદરતાને વધુ નિખારવા માટે ભુજ શહેરમાં પ્રસ્તુત છે હસ્તી બ્યુટી વર્લ્ડ. અહીં આપની સુંદરતાના નિખાર માટે વિવિધ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. નવરાત્રિ દિવાળી સ્પેશિયલ ઓફર, વેક્સ, બ્લીચ, ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોર, હેરકટ, આઈબ્રો, મહેંદી, ડુલન પેકેજ, ફૂલ બોડી મસાજ સાથે સ્ટીમ મસાજ જેવી અનેક ટ્રીટમેન્ટ અહીં ઉપલબ્ધ છે. અહીં પાર્લરનો ફૂલ કોર્સ પણ શીખવવામાં આવે છે, તો એકવાર જરૂર મુલાકાત લો. હસ્તી બ્યુટી વર્લ્ડ, એસી બ્યુટી પાર્લર, ફક્ત મહિલાઓ માટે. દીતિ આર્કેડ શોપ નંબર 1, ફર્સ્ટ ફ્લોર, ભાદરકા હોસ્પિટલની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 7874862894.